દોસ્તો આગળ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે મેરુદંડી સમુદાય અને એના પૃષ્ઠવંશી ઉપસમુદાય અને એની અંદર કેટલાક વર્ગો છે એના લક્ષણો અને ઉદાહરણો એની વાત આપણે પૂરી કરી છે। છેલ્લે છેલ્લે મત્સ્ય, કાષ્ઠીમત્સ્ય અને અસ્થિમત્સ્ય બંનેની સરખામણી એ પણ આપણે પૂરી કરી છે। હવે એના પછી આવે છે ચતુષ્પાદ। મત્સ્ય અને ચતુષ્પાદ બે ઉપરી વર્ગ આવે છે અથવા પ્રવર્ગ એને કહેવાય। ચતુષ્પાદ કે જેની અંદર બે જોડ ઉપાંગો આવેલા હોય, સાચા ઉપાંગો જેને કહેવાય। અત્યાર સુધીમાં કેટલાક પ્રાણીઓ છે, દાખલા તરીકે સંધિપાદ છે, એની અંદર પણ ઉપાંગો આવેલા હોય છે, પરંતુ એ સાચા ઉપાંગો જે હાડકાના બનેલા હોય, અંદરની બાજુ અંતકંકાલ હાડકાનું બનેલું હોય એવા ઉપાંગો જે જોવા મળે છે એનો આ પહેલો વર્ગ છે, જે ઉભયજીવી અથવા એને એમ્ફીબિયા કહેવામાં આવે છે। અહીંયા બે શબ્દનો બનેલો આ શબ્દ છે, જેમાં પહેલો શબ્દ છે એમ્પી અને બીજું છે એ બાયસ, BIOS। એમ્ફીનો અર્થ થાય છે ડ્યુલ, DUEL, અને બાયસ એટલે લાઈફ, બે એવો અર્થ થાય છે અથવા ઉભય, અને લાઈફ એટલે જીવન, બે અથવા ઉભય ડ્યુલ જેને કહેવાય છે। મિત્રો અત્યારે તમે ડ્યુલ શબ્દ છે એના વિશે પરિચિત છો, અને ડ્યુલ એટલે જે મોબાઈલ આવે છે ડ્યુલ સિમ, તમે બધા જાણો છો, જેની અંદર બે સિમ કાર્ડ હોય, ડ્યુલ એટલે બે, બે જગ્યાએ નિવાસસ્થાનની અંદર, બે નિવાસસ્થાનોની અંદર એ રહેતો હોય એવા પ્રકારનો આ વર્ગ છે। અને એ બે નિવાસસ્થાન છે જેની અંદર આવે સ્થળજ અને જલજ, બંને નિવાસસ્થાનની અંદર સારી રીતે રહી શકે એ પ્રકારે એ અનુકૂળ થયેલા સજીવો છે, ઉભયજીવી એટલા માટે એને કહેવામાં આવે છે। એમ્ફી એટલે ડ્યુલ અને બાયસ એટલે લાઈફ અથવા જીવન, બે નિવાસસ્થાનની અંદર જીવતા હોય અથવા રહેતા હોય એવા પ્રકારના આ પ્રાણીઓનો સમુદાય વર્ગ છે। સોરી, હવે આપણે સમુદાય નહીં કહીએ પણ હવે આપણે વર્ગો કહીશું દરેકના। નિવાસસ્થાન એના ઉપરથી આપણે લખવું હોય તો લખી શકીએ છીએ, નિવાસસ્થાન તો સ્થળજ અને જલજ બંને નિવાસસ્થાનની અંદર એ રહે છે, બંને નિવાસસ્થાનોની અંદર સારી રીતે રહી શકે એવા પ્રકારનો આ એક વર્ગ છે એ। ત્યાર પછી આવશે શરીર રચના, તો શરીર રચના તરફ આપણે જઈએ તો એમાં શરીર બે ભાગની અંદર વહેંચાયેલું છે, મોટા ભાગે શરીર બે ભાગમાં વિભાજિત, અને એ બે ભાગો છે એની અંદર એક આવે છે શીશ અને બીજા નંબર આવે છે એ ધડ। મોટાભાગે તમે જોશો તો મેરુદંડી પ્રાણીઓ, એમાં પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, એ શરીરની અંદર ચાર ભાગ ધરાવતા હોય છે, ચાર ભાગની અંદર વિભાજિત શરીર ધરાવે છે। ચાર ભાગ એટલે કયા, દાખલા તરીકે આપણે જુઓ તમે તો શીર્ષનો ભાગ છે, પછી ગરદનનો ભાગ છે, ગ્રીવા જેને કહેવાય વચ્ચે, પછી ધડનો ભાગ છે ત્રણ, અને ચોથા નંબરે પૂંછડી, આપણે પૂંછડી નથી પણ કેટલાક પ્રાણીઓની અંદર પૂંછડી આવેલી હોય છે। તો પૃષ્ઠવંશી પ્રાણીઓ મોટાભાગે ચાર ભાગની અંદર વિભાજિત હોય એવા પ્રકારનું શરીર ધરાવે છે, એ ચાર ભાગમાંથી ફક્ત બે ભાગ આવેલા છે, શીર્ષ અને ધડ, ગરદન નથી દેડકાને અને પૂંછડીનો પણ અભાવ હોય છે। કેટલાકમાં પૂંછડી હોય છે, કેટલાકમાં પૂંછડી હોય છે, દાખલા તરીકે એક પ્રાણીનું નામ છે સાલામાંડર પ્રાણી છે, બિલકુલ ગરોળીના જેવો દેખાવ હોય છે, ઉભયજીવી પ્રાણી છે, એ સાલામાંડરની અંદર પૂંછડી હોય છે, જ્યારે દેડકાની અંદર પૂંછડી આવેલી નથી। તો આ પ્રમાણે દેડકાની અંદર તમે જો ગરદન નથી આવેલી, શીર્ષ અને ધડ બંને હોય છે સળંગ, એટલે દેડકો છે આપણી જેમ, આપણે દાખલાથી શીર્ષ છે ડાબી જમણી બાજુ હલનચલન કરી શકીએ છીએ પણ દેડકો આમ સાઈડમાં જોઈ ના શકે, એટલા માટે એની અંદર ખાસ પ્રકારની આંખોની રચના, આંખો પૃષ્ઠ બાજુ હોય છે, આપણા આંખો વક્ષ બાજુ આવેલી છે। એટલે દરેક પ્રાણી છે એનું શરીર કયા પ્રકારનું છે એના આધારે એની અંદર જુદા જુદા અંગો છે એની રચના આવેલી હોય છે। તો બે ભાગની અંદર વિભાજિત શરીર એમાં જોવા મળે છે। પછી ઉપાંગોની આપણે થોડીક વાત કરી લઈએ, શરીર રચના સાથે સાથે એની અંદર જ આવશે આમ તો ઉપાંગો। તો અહીંયા બે જોડ ઉપાંગો છે,
આમ તો ખરેખર જો વિચારવું હોય તો આપણે વિચારી શકીએ કે સાચા ઉપાંગો ઉપાંગો ધરાવતો સૌ પ્રથમ વર્ગ કયો? તો કોઈને એવું થઈ જાય કે સૌ પ્રથમ તો સંધિપાદમાં પણ ઉપાંગો આવે છે, બરાબર? તો અહીંયા મેરુદંડીના આધારે અથવા તો પૃષ્ઠવંશી પ્રાણીઓના આધારે જો લખ્યું હોય તો સાચા ઉપાંગો ધરાવતા પૃષ્ઠવંશી પ્રાણીઓ સૌ પ્રથમ ઉપાંગો કોની અંદર આવેલા છે? તો એ છે ઉભયજીવી વર્ગની અંદર આવેલા હોય છે. અને એ બે જોડ ઉપાંગો આવેલા છે જેની અંદર આપણે બે ભાગની અંદર વહેંચી શકીએ, તો અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ આવા છે. અગ્ર ઉપાંગ છે એ પ્રમાણમાં ટૂંકા હોય છે, જ્યારે પશ્ચ ઉપાંગ છે એ પ્રમાણમાં લાંબા હોય છે. ટૂંકા આવેલા છે એટલા માટે કે એનું કોઈ ખાસ કાર્ય કયા પ્રકારનું હોય, પાણીની અંદર જ્યારે તરતો હોય ડેડકો ત્યારે એક સ્ટીયરિંગનું કામ કરે છે, દિશા બદલવાનું, કઈ દિશા તરફ જવું એના માટે અગ્ર ઉપાંગ જવાબદાર છે. જ્યારે પશ્ચ ઉપાંગ છે એ કૂદકો મારવા માટે જવાબદાર છે. ડેડકો જમીન ઉપર પણ કૂદકો મારી શકે અને પાણીની અંદર પણ કૂદકો મારી શકે છે, અને એના માટે એની આંગળીઓ છે એ ખાસ પ્રકારની જોવા મળે છે. અગ્ર ઉપાંગ છે એની અંદર ચાર આંગળીઓ આવેલી છે, ચાર આંગળા, અને એ છૂટા હોય છે, આપણી જેમ ચાર આંગળીઓ આ પ્રમાણે છૂટી હોય છે. જ્યારે પશ્ચ ઉપાંગની અંદર પાંચ આંગળા હોય છે અને એ ત્વચાથી જોડાયેલા છે, ત્વચાથી જોડાયેલ હોય એવા આંગળા હોય છે. દાખલા તરીકે છૂટા આંગળા હોય તો આ પ્રમાણે તમે વિચારી શકો, આ ત્રણ અને ચાર, આ ચાર આંગળા છે. અને પશ્ચ ઉપાંગની અંદર પાંચ આંગળા હોય છે તો એ ચામડીથી કેવી રીતે જોડાયેલા છે, અને પાંચ આ પ્રમાણે બધા આંગળા આ પ્રમાણે જોડાયેલા હોય છે. અને એ જોડાયેલા બતક તમે જોયેલું હશે, જોડાયેલા હોવાને કારણે પાતળી ત્વચાથી જોડાયેલા હોય, જેથી કરીને ડેડકો જ્યારે પાણીની અંદર કૂદકો મારવા જાય તો એ હલેસાનું કામ કરે છે, તરતી વખત પણ અથવા કૂદકો મારી શકે, અને એટલા માટે ખાસ પ્રકારની રચના આ પશ્ચ ઉપાંગ છે અને આ છે એ અગ્ર ઉપાંગ છે. તો આ પ્રમાણે બંને ઉપાંગો આવેલા છે, બે જોડ ઉપાંગો આવેલા છે, પણ બંને ઉપાંગો છે એ કદની અંદર સરખા નથી હોતા, પણ કદ જુદું જુદું હોય એવા પ્રકારની રચના અહીંયા જોવા મળે છે. ત્યાર પછી ત્વચાની આપણે વાત કરીએ છીએ, ઉપાંગો છે એના પછી ત્વચા, થોડાક મુદ્દા આ રીતે પાડીએ છીએ. કેટલાક વિદ્યાર્થીઓ એમ કહેતા હોય કે ભાઈ આની આ જે સમુદાયો છે એની અંદર કોઈ નોટ બનાવી હોય, પીડીએફ બનાવી હોય તો સેન્ડ કરજો, એવું ઘણા લોકો કહેતા હોય છે. પણ મિત્રો, એક વસ્તુ છે કે પુસ્તકની અંદર એટલું સરસ વર્ણન આપેલું છે કે કોઈ એક્સ્ટ્રા આપણે નોટ બનાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, અને એ સારું લખાણ પુસ્તકનું છે, એની અંદરથી પણ વધારે વધારે સારું લખાણ બનાવી. અને અહીંયા હું એક ક્રમસર વ્યવસ્થિત રીતે નોટ અહીંયા આપું છું, તમે વિડીયોની અંદર વિડીયો સ્ટોપ કરી અને એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, અને ત્યાર પછી એ ચોપડાની અંદર વ્યવસ્થિત રીતે આ પ્રમાણે એના લક્ષણો લખી દેશો તો તમને વાંચવાની બહુ મજા આવશે, કોઈ એક્સ્ટ્રા નોટની જરૂરિયાત આમાં નથી રહેતી. એટલે અહીંયા મુદ્દાસર આપણે બધી જે વિગતો છે એ આ પ્રમાણે દર્શાવીએ છીએ. ચાલો ત્વચાની વાત કરીએ છીએ, તો ત્વચા લીસી, ચીકણી અને ભીની હોય છે. કોઈ પણ પ્રકારના બાહ્ય કંકાલ વગરની, એટલા માટે કોઈ પણ પ્રકારનું બાહ્ય કંકાલ નથી આવેલું, કારણ કે ત્વચા છે ને એક શ્વસન અંગ તરીકે કાર્ય કરે છે. આપણે આગળ શ્વસનની વાત કરીએ ત્યારે એની અંદર એ લખીશું. શ્વસન અંગ તરીકે કાર્ય કરે છે, લીસી ત્વચા છે, કોઈ પણ પ્રકારનું બાહ્ય કંકાલ નથી આવેલું, શ્લેષ્મનું આવરણ હોય છે, એના ઉપર ચિકાશયુક્ત આવરણ છે, અને એ ચિકાશયુક્ત આવરણ ભીની એટલા માટે હોય છે, ભીની અને ચીકણી, કે ડેડકો છે ને મોટાભાગે જળાશય હોય એની બિલકુલ બાજુમાં રહે છે, થોડો સમય જળાશયની અંદર જતો રહે, પાણીમાં જતો રહે, થોડો સમય પાણીમાંથી પાછો જળાશયને કિનારે આવી જાય, ત્વચા જ્યારે સુકાવાની આવે ત્યારે ફરી પાછો અંદર જતો રહેતો હોય છે. તો એને કેવી રીતે ખ્યાલ આવે કે ત્વચા સુકાવાની તૈયારીમાં છે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે પાણીની અંદર આપણે જ્યારે પડ્યા હોય ત્યારે ડૂબકી મારીએ નાક દબાવીને, તો થોડો સમય આપણે ડૂબકી મારીને રહી શકીએ છીએ, પછી આપણને રહેવાય નહીં એટલે તરત જ આપણે બહાર આવતા રહીએ છીએ. તો એમ ડેડકો જ્યારે જમીન ઉપર હોય ત્યારે એની ત્વચા સુકાવાની થાય ત્યારે એને શ્વાસ રૂંધાતો હોય ને એવું લાગે, એટલે તરત જ એ પાણીમાં પડશે અને ત્વચાને ભીની કરી અને થોડો સમય પછી ફરી પાછો સ્થળ ઉપર આવી જશે. તો એક શ્વસન અંગ તરીકે વર્તે છે એટલા માટે એની ત્વચા ચીકણી અને ભીની હોય છે. બીજું, એનું અનુકૂલન ઘણું બધું છે ત્વચાના કારણે. એક તો બેક્ટેરિયા અને ફૂગનો એને ચેપ નથી લાગતો આવરણ હોવાને કારણે.
દુશ્મનના હાથમાંથી સહેલાઈથી છટકી શકે છે. દેડકાને તમે કોઈ પકડવાનો પ્રયત્ન કરજો, ચોમાસાની અંદર જળાશય હોય અને ત્યાં આગળ હોય દેડકો, તો તમે જ્યાં સુધી હાથ અડાડશો નહીં એને ત્યાં સુધી દેડકો કૂદકો નહીં મારે. પણ જેવો તમે એને પકડશો તરત જ હાથમાંથી છટકી જશે. તો એ છટકી જવા માટેનું જે અનુકૂલન છે એ આ ત્વચાને કારણે જોવા મળતું હોય છે. એટલે કોઈપણ પ્રકારનું બાહ્ય કંકાલ નથી આવેલું. ભીની, લીસી અને ચીકણી ત્વચા છે એના આ બધા ઘણા ફાયદા આવેલા હોય છે. આ સિવાય ત્વચાની અંદર થોડાક પ્રમાણમાં રંગ પરિવર્તન જોવા મળે છે, અને એ રંગ પરિવર્તન છે બે રીતે જોવા મળે છે. એક સામાન્ય સ્થિતિની અંદર અને બીજું છે એ પ્રજનન ઋતુમાં. થોડું આપણે વધારે વાત એટલા માટે કરીએ છીએ ઉભયજીવીની, કારણ કે આપણે એક પ્રકરણની અંદર દેડકા વિશે વર્ણન ભણવાનું આવે છે, બધા જ પ્રકારના તંત્રો એના ભણવાના છે, એટલે થોડી વધારે આપણે વાતો એની કરીએ છીએ. સામાન્ય સ્થિતિની અંદર જ્યારે રંગ પરિવર્તન છે એ દેડકો જેવા પર્યાવરણની અંદર બેઠો હોય એવા પ્રકારનો એનો ત્વચાનો રંગ બની જાય છે. લીલા ઘાસની અંદર બેઠો હોય તો લીલો રંગ થઈ જશે, કાદવની અંદર હોય તો સહેજ કાદવવાળો હોય એવો રંગ એનો થઈ જતો હોય છે ઓટોમેટિકલી, જેથી કરીને એ બેકગ્રાઉન્ડની અંદરથી દુશ્મનની નજરમાંથી બચી શકે એવા પ્રકારનું એક રક્ષણ એની અંદર જોવા મળે છે. પ્રજનન ઋતુની અંદર રંગ પરિવર્તન થાય છે પણ ફક્ત નરની અંદર જોવા મળશે. નર દેડકા છે એ ચળકતો પીળો સોનેરી કલર જેને કહેવાય, ગોલ્ડન યલો કલર ધારણ કરે છે, જ્યારે માદાની અંદર આવો કોઈ કલરનું પરિવર્તન જોવા નથી મળતું. એટલે નરની અંદર જે ચળકતો પીળો રંગ હોવાને કારણે એ માદાને પોતાની તરફ આકર્ષવા માટે એ જવાબદાર છે, આકર્ષિત થાય છે અને માદા એની પાસે જાય પ્રજનન ઋતુની અંદર, એટલા માટે ચળકતો પીળો રંગ એની અંદર જોવા મળતો હોય છે. તો અહીંયા ત્વચાની થોડીક વાત કરેલી છે, એના આધારે થોડું વધારે વર્ણન આપણે એનું સમજાવેલું છે. એના પછી આંખોની આપણે વાત કરીએ છીએ તો આંખોમાં એ પોપચા આવેલા છે, અને એ પોપચા છે સળંગ હોય છે અને પારદર્શક છે. સળંગ પોપચા આવેલા છે, આપણી જેમ તૂટક નથી, બે પોપચા નથી આવેલા. આપણા આંખની અંદર કેવા છે પોપચા, બે સામ સામે પોપચા આમ આવે ત્યારે આંખ બંધ થાય. દેડકાને એવું નથી, દેડકાને એક જ સળંગ પોપચું હોય છે. અહીંયા પૃષ્ઠ બાજુ આંખો આવેલી હોય અને એ આમ સળંગ પોપચું આમથી આમ કરી દે એટલે આંખ બંધ થઈ જાય છે. આપણા પોપચા છે એ અપારદર્શક છે, આપણે આંખ બંધ કરીએ તો આપણે જોઈ શકતા નથી, પરંતુ દેડકો છે એ આંખ બંધ કરે તો પણ એની અંદર એ પારદર્શક પોપચાને કારણે એ જોઈ શકે છે. એટલે જ્યારે કાદવ કિચડવાળી જ્યારે પાણીનો ભાગ હોય એની અંદર જ્યારે દેડકો પડે છે પાણીમાં, ત્યારે એ પોપચું આમ બંધ કરી દે છે અને પારદર્શક પોપચાને કારણે એ પાણીની અંદર જોઈ શકે છે, વત્તા પોપચું બંધ કરી દે એના કારણે એના આંખની અંદર કોઈ રજકણો અથવા તો કોઈ કચરો હોય એ પડતો નથી, એના માટે એ રક્ષણ એને મળતું હોય છે. એટલે તો ઘણી વખતે પહેલાં કારણ પણ આવતું હતું જ્યારે એના તંત્રો આવતા ત્યારે, કે દેડકો બંધ આંખે પણ જોઈ શકે છે, એનું કારણ છે પારદર્શક પોપચું આવેલું છે. આંખો પૃષ્ઠ બાજુએ આવેલી છે, શરીરની અંદર પૃષ્ઠ બાજુએ અને શીર્ષ પ્રદેશની અંદર આંખો આવેલી હોય છે. તમે થોડોક ભાગ આ રીતે વિચારો તો અહીંયા આ શીર્ષ પ્રદેશ છે અને એની અંદર આ આંખો આવેલી હોય છે. થોડીક નાની એક સમજૂતી માટે, બરાબર આ પ્રમાણે એક ભાગ છે એને આપણે અહીંયા મૂકી શકીએ છીએ. તો પારદર્શક પોપચા ધરાવતી બે આંખો એની અંદર આવેલી હોય છે. ત્યાર પછી કાનની આપણે વાત કરીએ, સંવેદન અંગોની વાત કરી રહ્યા છીએ, માટે કર્ણની અંદર વાત કરીએ તો અહીંયા કાનના હંમેશા છે ત્રણ ભાગો પડે છે. મત્સ્ય વર્ગ એવો છે જેની અંદર કર્ણની અંદર ત્રણ ભાગો કયા કયા, પહેલાં તો સમજીએ કે બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ, આ ત્રણ ભાગો કાનના પડે છે. જેમાં મત્સ્ય વર્ગ છે એની અંદર ફક્ત અંતઃકર્ણ જ આવેલો હોય. પછી ઉભયજીવી વર્ગ આવે છે, એની અંદર અંતઃકર્ણ હોય છે અને મધ્યકર્ણ આવેલો છે, બાહ્યકર્ણ આવેલો નથી. બાહ્યકર્ણ છે એની શરૂઆત એના પછીના વર્ગ સરીસૃપ વર્ગથી બાહ્યકર્ણની શરૂ થાય છે, બરાબર શરૂઆત થાય છે. એટલે કર્ણની અંદર અંતઃકર્ણ અને મધ્યકર્ણ આવેલા છે. મધ્યકર્ણ છે એનો એક ભાગ જેને કર્ણપટલ કહેવામાં આવે છે, કાનનો પડદો પણ આપણે કહીએ છીએ, મધ્યકર્ણ આવેલા છે. કર્ણપટલ
બહારની બાજુએ જોવા મળે છે. એટલે અહીંયા જે બે આંખો છે એ આંખોની અહીંયા થોડુંક નીચેની બાજુએ અહીંયા ઘેરા રંગની એક ચામડી જોવા મળે છે અને એ કર્ણપટલ છે એનું એની હાજરી સૂચવે છે. કર્ણપટલ બહારની બાજુ આવેલો છે, આપણે કર્ણપટલ છે એ અંદરની બાજુ છે. એટલે એ પ્રકારની રચના અંતઃકર્ણ અને મધ્યકર્ણ એવા બે ભાગો એની અંદર જોવા મળતા હોય છે કર્ણની વાત થઈ. ત્યાર પછી પાચન તંત્રની થોડીક વાત કરીએ છીએ તો પાચન માર્ગની અંદર અમુક જે છિદ્રો જોવા મળે છે અલગ અલગ પ્રકારના, એવા કોઈ છિદ્રો એની અંદર જોવા નથી મળતા, પરંતુ પાચન માર્ગ પછી ઉત્સર્જન માર્ગ અથવા ઉત્સર્ગ માર્ગ અને પ્રજનન માર્ગ એ સામાન્ય હોય છે. એક સામાન્ય કોટરમાં ખુલે છે જેને અવસાણી કહેવાય છે. અવસાણી કહે છે અને એ અવસાણી છે, અવસાણી શરીરની બહાર છિદ્ર દ્વારા, અવસાણી દ્વાર જેને કહેવાય, અવસાણી શરીરની બહાર ખુલે છે. એક જ પ્રકારનો સામાન્ય માર્ગ અહીંયા આવેલો હોય છે. બાકીના કેટલા પ્રાણીઓ છે એમાં તમે જુઓ તો મળ માર્ગ જુદો હોય. દાખલા માનવની વાત કરો તમે તો મળ માર્ગ જુદો હોય છે, મૂત્ર માર્ગ જુદો છે અને પ્રજનન માર્ગ જુદો હોય છે. જોકે પુરુષની અંદર પ્રજનન માર્ગ અને મૂત્ર માર્ગ એક જ હોય છે, કોમન હોય છે, પણ સ્ત્રીની અંદર બંને અલગ અલગ હોય છે. તો એવા અહીંયા અલગ માર્ગો આવેલા નથી, પરંતુ એની જગ્યાએ એક કોમન માર્ગ હોય છે અને એક નાની આકૃતિ દ્વારા આપણે અહીંયા બાજુમાં સમજીએ છીએ કે દાખલા તરીકે આ પાચન માર્ગ છે અને એ પાચન માર્ગની અંદર આવેલું આંતરડું થોડોક જ ભાગ આપણે બતાવીએ છીએ. અહીંયા તમે સારી રીતે સમજી શકશો. અહીંયા સુધીનો આટલો ભાગ છે મળાશય અને કહેવામાં આવે છે અને આ ભાગ છે એને કહેવાય છે અવસાણી. અવસાણની ભાગ આપણે જે વાત કરી એ અવસાણી તે આગળ આવેલો હોય છે અને શરીરની બહાર ખુલે છે એને કહેવાય છે અવસાણી દ્વાર. હવે આની અંદર નાની નાની નળીઓ છે એના દ્વારા મૂત્ર માર્ગ અને જનન માર્ગ પણ એના દ્વારા ખુલે છે. આ નાના છિદ્રો છે, આને કહેવાય છે ઉત્સર્ગ માર્ગ અથવા તો ઉત્સર્ગ વાહિનીઓ આપણે કહીશું, મૂત્ર વાહિનીઓ હોય છે બરાબર. ડેડકાની અંદર માદા ડેડકો હોય તો અહીંયા બે જુદી અલગ પ્રકારની હોય, ઉત્સર્ગ વાહિનીઓ અલગ હોય છે, અંડવાહિનીઓ પણ અલગ હોય છે. માદા ડેડકો હોય તો એની અંદર અંડવાહિની પણ અલગ પ્રકારની હોય, એટલે એનું છિદ્ર પણ અલગ હોય છે. આ રીતે અને નર ડેડકો હોય તો એના માટે પુરુષની જેમ જ ઉત્સર્ગ માર્ગ અથવા મૂત્રવાહિની છે એ જ જનન વાહિની તરીકે પણ કાર્ય કરે છે અને એ જનન કોષોનું વહન પણ અવસાણીમાં એના દ્વારા કરે છે. એટલે નર ડેટકો હોય તો આ જ વાહિની દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો, એના દ્વારા પ્રજનન કોષો અને અહીંયાથી મળ છે એ આ ત્રણે ત્રણનો એક સામાન્ય કોટર આવેલું છે અને એને આપણે અવસાણી તરીકે ઓળખીએ છીએ. જો માદા ડેટકો હોય તો એની અંદર અહીંયાથી ઉત્સર્ગ દ્રવ્યો આવે આ વાહિનીથી, આ વાહિની દ્વારા અહીંથી ઈંડા આવશે અને અહીંથી મળ આવે છે. આ ત્રણના વહનનો એક જ સામાન્ય માર્ગ હોય છે. મિત્રો, આ ત્રણે ત્રણનું વહન છે ને એ એક સમયે નથી થતું. કોઈને મનમાં એવો પ્રશ્ન થઈ જાય કે અહીંથી મળ આવતો હોય, અહીંથી પ્રજનન કોષો આવતા હોય તો મળ અને પ્રજનન કોષો અને મૂત્ર બધું મિક્સ થઈ જાય, તો એવું નથી હોતું. અલગ અલગ સમયે આવે છે. જ્યારે મળ આવતો હોય ત્યારે પ્રજનન કોષો ત્યાં આવતા ન હોય, એવી રીતે એ કોમન માર્ગ જોવા મળે છે, સામાન્ય માર્ગ જોવા મળે છે અને એને અવસાણી તરીકે ઓળખવામાં આવે છે જે શરીરની બહારની બાજુએ ખુલે છે. પછી શ્વસનની આપણે વાત કરીએ છીએ તો અહીંયા શ્વસન માટે એક તો ઝાલરો આવેલી છે, ત્યાર પછી ફેફસા આવેલા છે, ત્વચા આવેલી છે અને એક છે મુખ ગુહાની સપાટી દ્વારા. ચાર પ્રકારના શ્વસન અંગો અહીંયા બતાવ્યા છે, એમાં ઝાલરો છે એ ફક્ત ડિંબ અવસ્થાની અંદર, ડિંબ અવસ્થામાં અથવા ડિંબા અવસ્થામાં શ્વસન
જે દેડકાનો ડીમ છે જેને ટેડપોલ કહેવામાં આવે છે એ જ્યારે ટેડપોલ અવસ્થામાં હોય ત્યારે ઝાલરો દ્વારા શ્વસન કરે છે અને સંપૂર્ણ જલીય હોય છે. પાણીમાંથી બહાર કાઢો તો મરી જાય એ માછલીની જેમ એવા પ્રકારની એક અવસ્થા છે અને એની અંદર ફક્ત ઝાલરો દ્વારા શ્વસન થાય છે. પણ જ્યારે ડેડકો પુખ્ત અવસ્થા ધારણ કરે છે ત્યારે પુખ્ત અવસ્થાની અંદર એ ફેફસા, ત્વચા અને મુખ ગુહાની સપાટી ત્રણ દ્વારા એ શ્વસન કરે છે. પુખ્ત અવસ્થાએ શ્વસન ત્રણ પ્રકારે જોવા મળે છે. આના ઉપરથી તમે અહીંયા એક મુદ્દો વિચારી શકો છો કે સૌથી પહેલાં ફેફસા ધરાવતો જો વર્ગ હોય તો એ ઉભયજીવી વર્ગ આવે છે. સૌ પ્રથમ ફેફસાની શરૂઆત અહીંયા થઈ છે, બરાબર. સૌ પ્રથમ વખત જે જોવા મળતી રચનાઓ છે એની અંદર આપણે અલગ કરીને તમને એક કોઠો આપેલો છે મેરુદંડી સમુદાય સુધીનો, અને એની અંદર જુદા જુદા વર્ગો એમાં ઉમેરાય છે. એની અંદર આપણે થોડીક માહિતી પછી એડ કરીશું જ્યારે જ્યારે સમય મળશે ત્યારે. તો ફેફસાની રચના અહીંયા આવેલી છે. ત્વચા દ્વારા જે હમણાં આપણે આગળ વાત કરી ભીની ત્વચા છે એના દ્વારા શ્વસન જોવા મળે છે, અને મુખ ગુહાની સપાટી, મુખની અંદર જે સપાટી છે એની અંદર પણ એ વાયુ માટે પ્રવેશ્ય હોય છે. દાખલા તરીકે આપણે મોઢાની અંદર હવા ભરી દઈએ તો એ હવા મુખ ગુહાની સપાટી દ્વારા લોહીમાં ભળતી નથી, ઓક્સિજન ભળે નહીં. પણ ડેડકાની અંદર જો મુખમાં હવા આવે તો એમાંથી ઓક્સિજન છે એ લોહીની અંદર ભળી શકે છે એવા પ્રકારની મુખ ગુહાની સપાટી હોય છે. ત્વચા એ પણ વાયુ માટે પ્રવેશ્ય છે, આપણી ત્વચા વાયુ માટે પ્રવેશ્ય નથી હોતી. અને ત્રીજા નંબરે જરૂર પડે તો જ ફેફસા દ્વારા એ શ્વસન કરે છે. જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી ફેફસા અને મુખ ગુહાની બહુ જરૂર નથી પડતી. અને ત્વચા દ્વારા છે એ જ્યારે ડેડકો જમીન ઉપર હોય, અહીંયા થોડું લખીએ છે, ત્વચા દ્વારા જ્યારે જમીન ઉપર ડેડકો બેઠો હોય અને પાણીમાં હોય અથવા જમીનમાં હોય, જમીન પર પાણીમાં અને જમીનમાં હોય ત્યારે 100% શ્વસન એ ત્વચા દ્વારા કરે છે, અને જ્યારે જમીન ઉપર ડેડકો હોય ત્યારે 70% શ્વસન છે એ ત્વચા દ્વારા જોવા મળે છે. હવે તમને એમ થાય કે પાણીમાં હોય એ તો બરાબર વાત સમજ્યા, જમીન ઉપર હોય એ વાત સમજ્યા, પણ જમીનની અંદર કેમ છે? તો એની વાત આપણે એના પછીનો મુદ્દો લઈએ ત્યારે તમને ખ્યાલ આવશે. કારણ કે આ પ્રાણી છે એ અસમતાપી પ્રાણી છે જેનું શરીરનું તાપમાન વાતાવરણ પ્રમાણે બદલાતું જાય છે. એટલા માટે શિયાળાની અંદર ગરમીથી બચવા માટે અને શિયાળામાં ઠંડીથી બચવા અને ઉનાળામાં ગરમીથી બચવા માટે એ સમાધિની અંદર જાય છે. એને શીત સમાધિ અને ગ્રીષ્મ સમાધિ તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે ડેડકો જમીનની અંદર હોય ત્યારે એ વખતે 100% શ્વસન એ ત્વચા દ્વારા કરે છે. એની વાત આપણે સમાધિની વાત નીકળી છે તો સાથે સાથે એ મુદ્દો આપણે અહીંયા લઈએ છીએ. એ અસમતાપી પ્રાણી છે અને એ સમાધિ, ગ્રીષ્મ સમાધિ અથવા ગ્રીષ્મ નિંદ્રા પણ એને કહેવાય છે, બીજો શબ્દ છે નિંદ્રા, અને બીજું છે એ શીત સમાધિ દર્શાવે છે. સમતાપીનો અસમતાપીનો મુદ્દો, શીત રુધિરવાળું પ્રાણી છે, શીત રુધિરવાળું પ્રાણી છે એનો મુદ્દો આપણે પહેલાં તમને સમજાવી દઈએ છે. તો વાતાવરણ પ્રમાણે જ્યારે તાપમાન બદલાતું હોય ત્યારે એ તાપમાનનો જે ફેરફાર છે એનાથી બચવા માટે આ સમાધિ દર્શાવે છે. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું કે અત્યારે ચોમાસાની અંદર પાણી, જળાશયની અંદર પાણી ભરાયેલું હોય તો જળાશયની અંદર પાણી જ્યારે ભરાય છે ત્યારે એ વખતે ડેડકો જમીનની અંદર હોય છે, પણ રાત્રે વરસાદ પડ્યો હોય અથવા દિવસે વરસાદ પડ્યો હોય, જમીન પોચી થાય એટલે જમીનમાંથી એકાદ ફૂટ અથવા તો અડધો ફૂટ છે એને અંતરે જમીનની અંદર હોય છે, સમાધિમાં હોય છે, અને જમીનમાંથી એ બહાર આવે છે ડેડકો. અને ચોમાસાની અંદર પોતાની પ્રજનન ઋતુ છે અને પ્રજનન ઋતુ બાદ પુખ્ત પ્રાણી જ્યારે બની જાય, દિવાળીનો સમય આવે, જળાશય જ્યારે સુકાઈ જાય છે ત્યારે જેમ જેમ જળાશય સુકાતું જાય એમ ડેડકો જમીનની અંદર ઊંડો ઊંડો ઉતરતો જાય છે. એટલે શિયાળાનો સમય જમીનમાં હોય છે જેને કહેવાય શીત સમાધિ અથવા શીત નિંદ્રા કહેવામાં આવે. ઉનાળામાં પણ એ જમીનમાં જ રહે છે જેને ગ્રીષ્મ સમાધિ અથવા ગ્રીષ્મ નિંદ્રા કહેવામાં આવે, અને ફરી પાછો એ અષાઢ મહિનો આવે, ચોમાસું આવે અને વરસાદ જ્યારે પડે ત્યારે ફરી પાછી જમીન પોચી થાય તો પાછો જમીનમાંથી ડેડકો બહાર આવે છે, બરાબર. એટલે જ ઘણી વાર કહેવાય છે ને કૂવામાંનો ડેડકો,
તળાવ હોય, તળાવની અંદર ડેડકો તળાવ જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી રહે, જમીનમાં જતો રહે, ફરી પાણી આવે, ફરી એની અંદરથી બહાર આવે છે. તો આ પ્રમાણે એ પોતાનું જીવન જીવે છે. અસમતાપી હોવાને કારણે આવા પ્રકારની સમાધિ એની અંદર જોવા મળતી હોય છે. ચાલો ત્યાર પછી કેટલાક મુદ્દાઓ છે એની અંદર એક હૃદયનો મુદ્દો આપણે અલગથી લઈએ છીએ. મુદ્દાઓ આપણે લખવા માટે હૃદયની આપણે વાત કરીએ તો એની અંદર આવેલા ખાના અથવા તો કેટલા પ્રકારના ખંડ આવેલા હોય છે, જેને આપણે કર્ણક અને ક્ષેપક કહીએ છીએ, તો એના આધારે ત્રણ ખાનાવાળું હૃદય જોવા મળે છે. અને એ ત્રણ ખાના જ્યારે હોય ત્યારે એની અંદર હૃદય ત્રિખંડી ત્રણ ખાનાવાળું હોય છે, જેમાં બે કર્ણક અને એક ક્ષેપક. બે કર્ણકો આવેલા છે. કર્ણકો જ્યારે બે હોય ત્યારે ડાબું કર્ણક અને જમણું કર્ણક એવા બે ભાગ પાડવામાં આવે છે, પરંતુ ક્ષેપક એક જ છે. એટલે દેડકાના શરીરની અંદર મિશ્ર રુધિરનું વહન થતું હોય છે. આપણી જેમ દેડકાના શરીરમાં શુદ્ધ અને અશુદ્ધ એવા અલગ પ્રકારના રુધિર હોતા નથી. કારણ કે ડાબું કર્ણક છે એ શુદ્ધ રુધિરનું વહન કરે, ફેફસામાંથી લાવે છે, અને જમણું કર્ણક છે એ શરીરના ભાગોમાંથી લાવે છે, માટે અશુદ્ધ રુધિર હોય છે. કર્ણકમાં શુદ્ધ અને અશુદ્ધ રુધિર હોય, પણ જ્યારે ક્ષેપકની અંદર જાય છે, ક્ષેપકની સંખ્યા એક જ છે, માટે એ બધું રુધિર ત્યાં મિશ્ર થઈ જાય. અને દેડકાના શરીરની અંદર જે ધમનીઓ છે એની અંદર મિશ્ર રુધિર છે એનું વહન થતું હોય છે. એનું કારણ છે કે ક્ષેપકની સંખ્યા એક છે, એ એનું કારણ કહી શકાય છે. પછી લિંગભેદ જોવા મળે છે. લિંગભેદ ધરાવે છે અથવા તો જોવા મળે છે, અને એની અંદર બાહ્ય ફલન જોવા મળે છે. બાહ્ય ફલન એટલે શરીરની બહાર પાણીની અંદર એ ફલન ક્રિયા થાય છે, અને એમાંથી પછી ફલિતાંડ બને, અને ત્યાર પછી જે પ્રાણી છે એ અંડપ્રસવી છે, ઈંડા મૂકે છે અંડપ્રસવી પ્રાણીઓ, અને વિકાસ છે એ પરોક્ષ પ્રકારનો છે. એટલે કે રૂપાંતરણ ધરાવે છે અથવા રૂપાંતરણ દર્શાવે છે. દેડકાની અંદર રૂપાંતરણની ઘટના, ઈંડું હોય ઈંડામાંથી એ ડિંબ બહાર આવે છે, જેને ટેડપોલ કહેવામાં આવે છે. એ લગભગ 0.5 સેન્ટીમીટરની એની લંબાઈ હોય છે, 0.5 mm જેટલી. અને એ જ્યારે પોતાની જાતે ખોરાક લે અને પોતાની જાતે ખોરાક લઈ અને પુખ્ત પ્રાણીની અંદર એનું રૂપાંતરણ થાય છે, તો એવા પ્રકારનો એક પરોક્ષ વિકાસ અહીંયા જોવા મળે છે. એ આપણે સાથે મૂકીએ છીએ. ત્યાર પછી છેલ્લે આવે છે એના ઉદાહરણો. કેટલાક ઉદાહરણ છે, અને એ ઉદાહરણની અંદર એક ઉદાહરણ આવે છે ટોડ, જેનું નામ છે ટોડ, જેને કહેવામાં આવે બુફો અથવા BUFO. ટોડ દેડકાની એક જાતિ છે, એ એનું ઉદાહરણ તરીકે જોવા મળે છે. પછી બીજા નંબર છે એ ભારતીય દેડકો, જે ભારતની અંદર જોવા મળે છે, એ બિનઝેરી છે, જેનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઈગ્રીના, TIGRINA. કદાચ સ્પેલિંગમાં થોડું ઘણું આગું પાછું હોય તો આપણે બહુ જરૂર નથી, પણ રાના ટાઈગ્રીના એ ભારતીય દેડકો છે, એનું વૈજ્ઞાનિક નામ છે. ભારતીય દેડકો ભારતની અંદર જોવા મળે છે એ, અને બિનઝેરી એ હોય છે, જેની અંદર ઝેરી ગ્રંથિ આવેલી નથી એવા પ્રકારનો આ દેડકો છે. તો તમને મનમાં થોડુંક એમ થતું હોય કે બિનઝેરી કેમ છે, તો એની વાત આપણે પછી કરીએ, પહેલાં ઉદાહરણો છે એ લઈ લઈએ છીએ. પછી આવે છે એક વૃક્ષ નિવાસી દેડકો, વૃક્ષ ઉપર જોવા મળ્યો છે વૃક્ષ નિવાસી દેડકો, જેને કહેવામાં આવે છે હાયલા, HILA, હાયલા, જે વૃક્ષની ઉપર જોવા મળે છે અને બિલકુલ નાની સાઈઝનો હોય છે. પેઇન્ટેડ દેડકો પણ એનું ઉદાહરણ બીજું આપેલું હોય છે, એ કદાચ અહીંયા નથી આપેલું તમારે. પેઇન્ટ થયેલું હોય એના ઉપર, પટ્ટાઓ હોય છે, પીળા કલરના, કેસરી કલરના, લાલ કલરના પેઇન્ટેડ હોય છે, અને બિલકુલ નાની સાઈઝનો એ દેડકો હોય છે, જેને પેઇન્ટેડ પણ કહેવાય, અથવા આ બીજું છે એ હાયલા. પછી એક ઉદાહરણ આવે છે સાલામાંડર, પુસ્તકની અંદર આકૃતિ આપેલી છે, જે પૂંછડી ધરાવે છે, પૂંછડી ધરાવતું એ ઉભયજીવી છે,
હમણાં આપણે વાત કરીએ પ્રમાણે કે કેટલાકની અંદર પૂંછડી જોવા મળે છે, એમાં સાલામાંડર નામનું પ્રાણી છે એની અંદર પૂંછડી જોવા મળતી હોય છે. અને બીજું એક ઉદાહરણ છે ઇક્થિયોફિસ. ઇક્થિયોફિસ પાછળ ફિશ શબ્દ આવે છે, પરંતુ માછલીઓ નથી, તો એમાં તમે આને મૂકી શકો છો. આપણે કેટલાક ઉદાહરણો મૂકેલા છે કે પાછળ ફિશ શબ્દ આવતો હોય અને માછલીઓ નથી, તો એની અંદર જે સ્ટાર ફિશ ને બધા ઉદાહરણ મૂક્યા છે મિત્રો, તો એની અંદર આ એક મુદ્દો એડ કરી દેજો, ઉમેરી દેજો. ઉભયજીવી વર્ગનું આ પ્રાણી છે જેની અંદર ઉપાંગો નથી આવેલા, તો એને કહેવામાં આવે છે ઉપાંગ વિહીન આ પ્રાણી છે. અપવાદ છે એની અંદર, ઉભયજીવી વર્ગ ચતુષ્પાદ વર્ગની અંદર આવે છે, છતાં પણ એની અંદર ઉપાંગો આવેલા હોતા નથી. એ ઉપાંગો છે એનો નાશ થયેલો છે, પણ શરીરની અંદર એના હાડકા છે, એ હાડકા જોવા મળતા હોય છે, એટલે અવશિષ્ટ તરીકે ઉપાંગો જોવા મળે છે, પરંતુ બહારની બાજુ આપણે એને જોઈ શકતા નથી એવા પ્રકારનું આ પ્રાણી છે. અહીંયા આપણે બિનઝેરીની વાત કરતા હતા, એમાં થોડીક વધારે વાત કરી દઈએ. તો કેટલાક દેડકાઓ એવા છે કે અલગ અલગ પ્રકારની દેડકાની એક દુનિયાઓ છે, ઝેરી દેડકા પણ જોવા મળે છે, અને એટલા બધા ઝેરી હોય છે કે એની ત્વચામાંથી ઝેર દ્રવ્ય ઉત્પન્ન થાય છે. અને ત્વચામાંથી ઝેરી દ્રવ્ય ઉત્પન્ન થાય ત્યારે દેડકો છે ને એના જેવા ઉભયજીવી બીજા પ્રાણીઓ પણ છે એની અંદર, જ્યારે એને સાપ દેડકાને ગળવા આવે ત્યાં સુધી દેડકો એ પોતે ભાગી જતો નથી. કોઈ દુશ્મન પ્રાણી એને ગળવા માટે આવે તો એ ભાગી નથી જતો, એ ત્યાં ત્યાં ઊભો જ હોય. અને જ્યારે સાપ દેડકાને ગળી જાય અને જ્યારે એક વખતે મોઢાની અંદર દેડકો જતો રહે, ત્યારે એની અંદરથી ત્વચામાંથી ઝેરી ગ્રંથિઓમાંથી ઝેર ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે આપણો પરસેવો ઉત્પન્ન થાય એ પ્રમાણે એની અંદર ઝેર ઉત્પન્ન થાય, અને ઝેરના કારણે સાપ મરી જાય, સાપનું મોઢું આમ ફાટી જાય અને દેડકો અંદરથી પાછો જીવતો બહાર નીકળી જાય. તો આવા પ્રકારનું એક અનુકૂલન ઝેરી દેડકાઓ છે એ પણ જોવા મળતા હોય છે. કેટલાક દેડકાઓ એવા છે કે જે શરીર ઉપર ખાડા આવેલા છે અને એમાં ઈંડાને સાચવે છે. શરીર પર ખાડામાં ઈંડાને સાચવે છે. કેટલાક છે ને એ મુખની અંદર, મુખમાં ઈંડાને સાચવે છે. શરીર ઉપર ખાડા હોય, એ ખાડાની અંદર ઈંડા મૂકેલા હોય, ભરેલા હોય, પછી એક પાતળું પડ એના ઉપર આવેલું હોય, જ્યાં સુધી એમાંથી બચ્ચા નીકળે નહીં ત્યાં સુધી એ ત્યાં જોવા મળતા હોય, પછી એ પડ તોડી અને એમાંથી બચ્ચા બહાર નીકળી જાય છે. એ જ પ્રમાણે મુખની અંદર એક કોથળી જેવી રચના હોય છે અને એમાં પણ ઈંડા ભરેલા હોય અને એ ઈંડા અંદર સચવાઈ રહેતા હોય છે. તો એવા એક એને શું કહીશું, પિતૃક સંભાળની જે વૃત્તિ જેને કહેવાય, એ સારા પ્રમાણમાં અહીંયા વિકાસ પામેલી જોવા મળે છે. એ મેરુદંડી સમુદાયમાં જોવા મળશે. ઘણા બધા પ્રાણીઓ એ પિતૃક સંભાળની વૃત્તિ ધરાવે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે માનવની અંદર પણ જ્યાં નાના બાળકો હોય એ જ્યાં સુધી સંપૂર્ણ રીતે પોતાની રીતે એ કામ કરતા ન થાય ત્યાં સુધી મા બાપ હંમેશા એની સંભાળ રાખતા હોય છે. અને એ બધી જે ચિંતાઓ છે એ આપણે ચિંતા મગજથી કરીએ છીએ, જ્યારે આ પ્રાણીઓની અંદર આ બધી વૃત્તિ કુદરતી રીતે જોવા મળતી હોય છે. તો આ પ્રમાણે દેડકાઓ છે અથવા તો ઉભયજીવી વર્ગ, જેની અંદર સૌ પ્રથમ ત્રણ ખંડવાળું હૃદય અહીંયા જોવા મળે છે, સૌ પ્રથમ ફેફસાનો વિકાસ જોવા મળે છે, સૌ પ્રથમ એવા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે કે જેની અંદર ઉપાંગો આવેલા છે, અને આવી કેટલીક બાબતો છે એ આપણે આ વર્ગની અંદર અહીંયા પૂર્ણ કરીએ છીએ.